નમસ્કાર, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. જન્માષ્ટમી મહોત્સવ જ્યારે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામમાં, જ્યાં શ્રી રાધે કૃષ્ણજીનું સુંદર મંદિર આવેલું છે. અહીંયા જન્માષ્ટમી મહોત્સવ તો ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે, પણ આ કોરોના મહામારીને લીધે અહીંયા બંધ બારણે નંદ મહોત્સવ યોજાવાનો છે. આપણી સાથે હાલ અર્જુનસિંહજી ભાટી હાજર છે, તે આપણને મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપશે, મંદિરના ઇતિહાસ વિશેની માહિતી આપશે. થેન્ક યુ. અર્જુનસિંહ ભીમસિંહજી ભાટી. મંદિર બાલવાની પૂર્વ દિશાએ ભાટી રાજપૂતોના મહેલા વચ્ચે આવેલું છે. મંદિરનો ઇતિહાસ તો બહુ જૂનો છે, એની તારીખો નથી અમારી પાસે, પણ લગભગ 650 વર્ષ પહેલાં અમારા પૂર્વજો અહીંયા આવેલા રાજસ્થાનથી, જેસલમેરથી, ત્યારે હનુમાનજીનું મંદિર બનાવેલું અને ત્યાં આગળ રામાનંદી સાધુઓ વસવાટ કરતા હતા. સમય ગયા પછી એ મંદિરનું એક શ્રેષ્ઠીએ, મણિલાલ જયચંદ શેઠે, મોટું મંદિર બનાવેલું, તેનો પણ નાશ થઈ ગયો. રામાનંદી સાધુઓ પણ અહીંથી વિદાય થઈ ગયા. એના પછી રાજપૂત ભાઈઓએ સાથે મળીને એક મંદિર બનાવેલું, તેનો પણ વિનાશ થઈ ગયો કોઈ કાળે. એના પછી આ એને એક પ્રેરણારૂપી મેં પોતે જવાબદારી લઈ વિક્રમ સંવત 2047માં, 1992ની સાલ, ઈસવીસન 1992ની સાલમાં આ મંદિર બનાવવાનું શરૂ કરી અને પૂરું કર્યું. એમાં મારા 300 પરિવાર છે, 300 ઘરનો, એ બધા ભાઈઓના સાથ સહકારથી આ મંદિર મેં તૈયાર કરી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પ્રાણ પ્રતિષ્ઠા કરાવી 1992માં તારીખ 11/2/1992 મહાવદ બારસના દિવસે, વિક્રમ સંવત 2047માં, ત્યારથી આ મંદિરનું પૂજા અર્ચન થાય છે અને પૂજારી નયનકુમાર રાવલ આ પૂજા સંભાળે છે. મારા મિત્રો ટ્રસ્ટીઓ વિક્રમસિંહજી, ગોબરસિંહજી ભાટી તથા જીલુભા બળદેવસિંહ ભાટી આ મારી સાથે સેવા આપી રહ્યા છે. આ માતાજીના અલગ અલગ નામો છે. ત્યાં જેસલમેરમાં, તનોટમાં તનોટ રાય સ્વાગ્યાજી માતા તરીકે ઓળખાય છે. પછી એમનો નામ સ્વાંગ્યાજી માતા જ છે અને એ અમારા યદુકુળના કુળદેવી માતા છે. ભાટી રાજપૂતો યદુવંશી છે, ચંદ્રવંશી, યદુવંશ, યદુકુળ. અને અમે જેસલમેરથી માતાજીને જોત લાવી અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી. વિક્રમ સંવત 2064 આસોવદ 8 તારીખ 21/10/2008 માં અમે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની કરી અને અમારા કુળદેવીને અમે અમારા વતનમાં લાવ્યા. વિક્રમસિંહ ગોબરસિંહ ભાટી, ગામ બાલવા. અમારા ગામમાં રાજપૂત સમાજનું રાધાકૃષ્ણ મંદિર આવેલ છે, જે મંદિર અમારા વડવાઓએ બનાવેલું અને ત્યારબાદ ભાટી અર્જુનસિંહ ભીમસિંહજી સાહેબે નવું, પાછળથી નવું બનાવેલું 1992માં. ત્યારબાદ હાલ દર વર્ષ અમારા રાધાકૃષ્ણ મંદિરમાં વર્ષમાં જન્માષ્ટમીનો ઉત્સવ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને લગભગ 1500-2000 માણસ રાત્રે ભેગા થાય છે અને ઉત્સવ નીકળે છે. ઉત્સવની પર દરેક ભગવાનના પૂજા કરવામાં આવે છે, ભગવાનની આરતી ઉતારવામાં આવે છે
દરેક ભગવાનના જે પ્રસંગ જે હાર ચલાવવામાં આવે છે, જુદા જુદી ઉછવણી બોલી દરેક રીતે ગામના દરેક માણસો નાગરિકો અંદર ભાગ લે છે અને જાહોજ ઉજાહોજની ઉત્સાહથી ભગવાનને જન્મની ઉછવણી કરવામાં આવે છે. તેમજ મંદિરના આગળ મટકીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે, જે યુવા વર્ગ ગામના યુવા વર્ગો તેમજ બહેનો બધા ભેગા બાળકો બધા ભેગા મળી અને ઉછવણી બોલી અને નાના બાળકને મારફતે એને મટકી ફોડવાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે. આમ તો અમારે દર સાલ સવારે આખા દિવસો ભજન કીર્તન કરવા હતો, રાત્રે પ્રસંગ આ મોટો પ્રસંગ ઉજવવા હતો, પણ હાલમાં કોરોનાની મહામારી હોય જેથી હાલ અમે સાદગીથી ભગવાનનો પ્રસંગ જન્મનો પ્રસંગ ઉજવવાના છે. કોઈ બીજો કોઈ અમે કોઈ આ વખતે કોઈ પ્રોગ્રામ કે એવું કોઈ રાખેલ નથી, નહીં તો રાત્રે અમારે ભજન અને એવું બધું ભજન કીર્તન એવું બધું પ્રોગ્રામ છે પણ તમામ બંધ રાખેલું છે. રાત્રે 11:30 આઠ વાગે રાત્રે અત્યારે દિવસે મંદિર ખુલ્લું છે દર્શન કરવા પૂરતું, અને રાત્રે 8 વાગે મંદિર બંધ કરી 11:30 વાગે મંદિરના ટ્રસ્ટી તેમજ આપણે પૂજારી અંદર મંદિર બંધ કરી અને સાદગીથી ભગવાનનો જન્મનો પ્રસંગ ઉજવવામાં આવશે. બસ કોરોના મહામારી ભગવાન રાધાકૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ કે આપણા ત્યાં દેશને સર્વનું સર્વ વિશ્વમાં કોરોના મહામારી શાંતિ રહે, દરેકને સુખ શાંતિ મળી રહે તેવી પ્રાર્થના.